वडोदरा में चौमासा पहला ज भूवा पड़ी रहा है। शहर वारसिया विस्तार में रोड पर भूवो पड़ो, रस्ता वच्चे 10-15 फूट ऊंडो भूवो पड़ो। साईबाबा नगर सोसायटी मेन रोड पर आ भूवो पड़ो। शहर में जवा हजारों वाहन अहियाथी ज पसार थाय छे। कोर्पोरेटरो ने रजूआत करवा छता पण कार्यवाही न थती होवानो आक्षेप लाग्यो छे। हजू चौमासा पहला भर उनाळे वारसिया विस्तार मुख्य रोड पर भूवो पड़ो है। भूवो 15 फूट ऊंडो ने 20 फूट पोहो आ भूवो है। वडोदरा महानगरपालिका जारे पण आ रोडनी कामगीरी करी हशे, पानीनी लाइन ड्रेनेज लाइन तमाम वस्तुओ जोई हशे, लीकेज नथी ते पण जोयुं हशे, छतां पण अहींया एक भूवो पड्यो छे, एटले आ भ્રષ્ટાચારનો ભૂવો છે। वडोदरा મહાનગરપાલિકાના મેયર સાહેબ, ચેરમેન સાહેબ અને કમિશનર સાહેબને વિનંતી કે આ ભૂવો જે પડ્યો છે એના માટે જવાબદાર મુખ્ય વહીવટીવાળા કમિશનર સાહેબ છે, શાસનમાં બેઠેલા સત્તાધીશો છે। આ તમામને અમારી વિનંતી છે કે વડોદરા શહેરનો નાગરિક જ્યારે વેરો ભરતો હોય ત્યારે એને વેરાનું વળતર આપવાનું છે, પરંતુ અહીંયા એક મોત આપવાનો પ્રયત્ન વડોદરા મહાનગરપાલિકા કરી રહ્યો છે। અમારી બે હાથ જોડીને વડોદરા શહેરના મેયર સાહેબ, ચેરમેન સાહેબ અને કમિશનર સાહેબને વિનંતી છે કે વડોદરા શહેરમાં જે પણ ભૂવા પડતા એના માટે જે જવાબદાર હોય એની સામે પગલાં લેવામાં આવે। સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઇન પર જોડાઈ ચૂક્યા છે। માનુ, વડોદરામાં જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, વારસિયા વિસ્તારમાં જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, રોડ પર ભૂવો પડ્યો છે, તંત્ર ઘોર નિંદ્રામાં છે। તોરણ ચોમાસુ માથે છે ત્યારે વડોદરામાં ચોમાસા પહેલા જ ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે। શહેરના વારસિયા વિસ્તારમાં સાંઈબાબા નગર સોસાયટીના મેઇન રોડ ઉપર ભૂવો પડ્યો છે। 10-15 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે, જે ભૂવો જોતા સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે જ્યારે રોડની કામગીરી કરી ત્યારે રોડનું પેચ વર્કિંગ કરવામાં નથી આવ્યું અને એના કારણે આટલો મોટો ભૂવો પડ્યો છે। અત્યારે હાલ તો વાહન ચાલકો જીવના જોખમે ત્યાંથી પસાર થઈ રહ્યા છે। સ્થાનિકોએ પથ્થર મૂકી અને એક સાઈડનો રોડ બંધ કર્યો છે અને વન વે રોડ શરૂ કરવાની ફરજ પડી છે। અત્યારે હાલ તો લોકો આક્ષેપ કરી રહ્યા છે કે કોર્પોરેશનમાં જાણ કરી હોવા છતાંય કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી અને લોકોના જીવ સાથે જોખમ ઉભું થાય તેવી રીતે અત્યારે આ ભૂવો જોવા મળી રહ્યો છે। તોરણ ધન્યવાદ માનું તમામ જાણકારી માટે।